Rajchandra Prabhupada Vando Mo Moksha Naje Paramartha Bando Ayuga Maje Pragatavarana Yathartha Shuddha Atma Vichara Dara Jagat Trayadara Krupavatara Durvara Sansara Vikara Vaidya Shri Vitaraga Tvai Mukta Bhavat Vigna Prabho Vigna Payami Kinchi Sharira Bhavya प्रत्यक्षताय ये तो कोई अन्य लयनाशकाय ये भोगवे कस्वात्म पोते ये थी जनाया परसुक्न गोते श्री राजचंद्र प्रभुपाद वंदो अनाथ राजे परमार्थ बंधु सत्श्रुत ने नमस्कार तारक त्रिपुटी ने नमस्कार असीम कार्य आत्मा ने नमस्कार महावित्रों ने नमस्कार महावित्र समान मुरब्बियों मुमुक्षों ने नमस्कार परम कृपाल देव प्रणीत वचनामृतजी पान नंबर 40 भावनाबोध तृतीय चित्र एकत्व भावना अनित्य भावना अशरण भावना ने यथाशक्ति विचारणा करी आज एकत्व भावना नो विचार करिए शरीर में व्याधि प्रत्यक्ष थाय ते कोई अन्य लई ना शकाय ए भोगवे एक स्वात्म पोते एथी जनाय पर सुख न गोते सीधू समझायो छे पण अनुभववामां जुदू छे विशेषार्थ मुख्य छे कृपावदेवे के शरीर में प्रत्यक्ष देखाता रोगादिक जे उपद्रव थाय छे ते स्नेही कुटुंबी जाया के पुत्र कोई थी लई शकाता नथी अपना अनुभव नी वात छे तो खरी ए मात्र पोतानो एक आत्मा ज भोगवे छे एमां कोई पण भागीदार थतो नथी तेमज पाप पुण्यादि सगड़ा विपाको आपणो आत्मा ज भोगवे छे ए एकलो आवे छे एकलो जाय छे એવું સિદ્ધ કરીને વિવેકને ભરી રીતે જાણવાવાળા પુરુષો એકત્વને નિરંતર શોધે છે નય સુજ્ઞનો અર્થ મૂક્યો છે પરમ કૃપાદેવે પોતે કે વિવેકને ભલી રીતે જાણવાવાળા પુરુષો સુજ્ઞ ભલી રીતે જાણવાવાળા સારી રીતે જાણવાવાળા અને કયો વિવેક તો કે આત્મા એકલો જ ભોગવે છે એમાંથી ઘરના કોઈ ભાગ પડાવી શકતા નથી ગમે તે રોગ થાય તો કોઈ કાંઈ કરી શકતું નથી એકલો આવે છે એકલો જાય છે એમ સિદ્ધ કરે છે કોણ તો કે જેને આ વિવેક સિદ્ધ થયો છે તે અને તેવા પુરુષો એકત્વને જ નિરંતર શોધે છે એટલે કે એકત્વ ભાવનાને જ ભાવે છે અહીંયા દૃષ્ટાંત મૂક્યું છે મહાપુરુષના તે ન્યાયને અચળ કરનાર નમી રાજર્ષિ અને શક્રેન્દ્રનો વૈરાગ્ય ઉપદેશક સંવાદ અહીં આગળ પ્રદર્શિત કરીએ છીએ નમી રાજર્ષિ મિથિલા નગરીના રાજેશ્વર હતા સ્ત્રી પુત્રાદિકથી વિશેષ દુઃખનો સમૂહ પામ્યા નહોતા છતાં એકત્વના સ્વરૂપને પરિપૂર્ણ પીછાણવામાં રાજેશ્વરે કિંચિત વિભ્રમ કર્યો નથી કંઈ એ રાજેશ્વર મિથિલા નરેશ નમી રાજર્ષિની વાત છે તે તો તે હજુ તો રાજા છે પણ એમને એ રાણીથી સંતાનથી કે કોઈ પણ બાબતથી દુઃખ પામ્યા નહોતા તેમ છતાં જ્ઞાન વૈરાગ્ય હોવાથી પરિપૂર્ણ સ્વરૂપને પીછાણવામાં કંઈ મોહદશા રાખી નથી કંઈ વિભ્રમ ભ્રાંતિમાં રહ્યા નથી ભ્રમણામાં રહ્યા નથી કોઈ દુઃખથી નથી થયું પણ જ્ઞાનથી વૈરાગ્ય છે શક્રેન્દ્ર પ્રથમ નબી રાજર્ષિ જ્યાં નિવૃત્તિમાં વિરાજ્યા છે ત્યાં વિપ્ર રૂપે આવીને પરીક્ષા નિદાને પોતાનું વ્યાખ્યાન શરૂ કરે છે પરીક્ષા કરવાના કારણથી પરિણામથી હેતુથી જે કયો તે નિદાન એટલે મૂળ કારણ પરીક્ષા કરવી તે છે તો ઇન્દ્ર દેવસભામાંથી પધારે છે કે પૃથ્વીના પટ પર માનવ લોકમાં આ નમી રાજર્ષિના વખાણ થાય છે તો કોણ તો છે જોવા તો દે એમ કરીને પછી ચકાસવા માટે પધારે છે તો મૃત્યુલોકમાં આવવું જેવી તેવી વાત નથી પણ ઇન્દ્ર જેવાને પણ મન થાય છે વિપ્રનો વેશ લે છે બ્રાહ્મણનો વેશ લે છે
વિપ્ર કહેતા બ્રાહ્મણ કહેતા જેવી તેવી વાત નથી, શુભ કરે છે તે શુભ કરતા કહેવાય છે. બ્રાહ્મણ એટલે હંમેશા શુભ કરતા અને બ્રહ્મચર્ય હોય તે. અને એટલું જ નહીં પણ મેધાવી હોય, બુદ્ધિશાળી હોય, વિદ્યા ભણવાનો ભણાવવાનો જાણે કે એમનો જ ઈરાદો ઈજારો હોય એમ જૂની વ્યવસ્થા વર્ણ વ્યવસ્થા પ્રમાણે પણ હતું. તો એ ઇન્દ્ર કાંઈ નહીં ને બ્રાહ્મણનો વેશ શું કામ લે છે એમ થાય, વાણિયા કેમ નહીં થયા? તો વાણિયા ન થાય એ મોટે ભાગે બ્રાહ્મણ જ થાય. એટલા માટે આ સ્પષ્ટતા કરી. શ્રી ઉત્તરાધનજી સૂત્ર મૂળ સૂત્ર કહેવાય તેના 36 અધ્યયન તેના 9મા અધ્યયનમાં આ નવી રાજર્ષિ અને શક્રેન્દ્ર એટલે ઇન્દ્ર મહારાજાનો સુંદર સંવાદ મૂકેલો છે. તો વિપ્ર કહે છે, હે રાજા, મિથિલા નગરીને વિશે આજે પ્રબળ કોલાહલ વ્યાપી રહ્યો છે. હૃદયને અને મનને ઉદ્વેગકારી વિલાપના શબ્દોથી રાજમંદિર અને સામાન્ય ઘર છવાઈ ગયા છે. માત્ર તારી દીક્ષા એ જ તે સઘળાના દુઃખનો હેતુ છે. પરના આત્માને જે દુઃખ આપણાથી ઉત્પન્ન થાય તે દુઃખ સંસાર પરિભ્રમણનું કારણ ગણીને તું ત્યાં જા, ભોળો ન થા. સરળ ભદ્રિક ભલો થઈને બોળો થઈને પોતાનું કલ્યાણ કરવા બીજાનું કલ્યાણ કરવા રાજપાટ છોડીને ચાલી નીકળ્યો છે, પણ તને વિચાર નથી આવતો, શરમ નથી આવતી કે આખી તારી નગરીમાં, આખા ગામમાં, આખા શહેરમાં, આખી આ રાજધાનીમાં આવડી મોટી મિથિલા, મિથિલા એટલે વિદેહ દેશ અને એની રાજધાની, આજના બિહારના દરભંગ જિલ્લો અને એમાં જનકપુર નામનું ગામ, તે મિથિલા નગરી, જૂની મિથિલા હતી તે. મિથિલા જુદું અને મથુરા જુદું. જેમ ગઈકાલે કોસાંબી આવ્યું તે અત્યારે બધા ધ્યાન કરવા જાય છે, સાધના માટે જાય છે, તે કોસાની જુદું અને સુરત ડિસ્ટ્રિક્ટ પાસે જતા, સુરત પાસે જતા કોસંબા આવે તે જુદું, એ કૌશાંબી નગરી જુદી. યુપીમાં આવેલી, આ બિહારમાં આવેલી છે, દરભંગા જિલ્લામાં આવેલું જનકપુર તે મિથિલા અને મથુરા જુદું. આ ગોટાળો ન થાય એટલા માટે. તો આખી નગરીમાં કોલાહલ છે, શોર બકોર છે. તો કે બધાને દુઃખનો હેતુ છે, તો તારી દીક્ષા બધાને દુઃખરૂપ થઈ પડી છે, દુઃખમય થઈ પડી છે. તો રાજન, તું રાજપાટ ન છોડી દે, દીક્ષા ન લે, સંસાર પરિભ્રમણનું કારણ જાણીને તું નીકળી ગયો છે સંસારમાંથી, પણ એ ઠીક નથી, તું પાછો જા, ભોળો ન થા. જુઓ તો ખરા કેવા બધા લોભામણા. આ મૃત્યુલોક માનવલોકના અંતરાય લાલચ લોભ બધું ઓછું પડે તે દેવલોકમાંથી પાછા ઇન્દ્ર મહારાજાને આવવું પડે, એક ઓછા હતા તે. નમીરાજ જવાબ આપે છે ગૌરવ ભરેલા વચનોથી, હે વિપ્ર, તું જે કહે છે તે માત્ર અજ્ઞાનરૂપ છે. મિથિલા નગરીમાં એક બગીચો હતો, તેની મધ્યમાં એક વૃક્ષ હતું. શીતળ છાયાથી કરીને તે રમણીય હતું. પત્ર પુષ્પ અને ફળથી સહિત હતું. નાના પ્રકારના પક્ષીઓને તે લાભદાયક હતું. વાયુના હલાવવા થકી તે વૃક્ષમાં રહેનારા પંખીઓ દુઃખાર્થ અને શરણરહિત થવાથી આક્રંદ કરે છે. વૃક્ષને પોતાને માટે થઈને જ તે વિલાપ કરતા નથી, પોતાનું સુખ ગયું એ માટે થઈને તેઓ શોકાર છે. પંખીડાનું દૃષ્ટાંત આપ્યું છે કે બિચારા પંખીનો આશ્રય હતો, આ વૃક્ષ હતું અને આ કેવું થઈ ગયું. એટલે અહીંયા સમજાવે છે કે એક આવડું મોટું વન, ઉદ્યાન, બગીચો હોય એમાં એકાદ વૃક્ષ ઝાઝું સારી રીતે ઉગ્યું હોય, એની ઉપર બધા પંખી આશ્રય કરતા હોય અને વૃક્ષ પણ સુંદર હતું, ફળફૂલથી લચી પડતું હતું વગેરે વગેરે. એમાં કંઈક પવન આવવાથી કે વાવાઝોડું તોફાન થવાથી વૃક્ષ પડી જાય અથવા તો વૃક્ષ પરના પંખીઓ જતા રહે તો એ રડે છે, કોલાહલ કરે છે. શું કામ? પોતાનું આશ્રયસ્થાન વૃક્ષ નથી એટલા માટે કરે છે. વૃક્ષ પડી ગયું, વાગી ગયું કે એનું શું થશે એવી કંઈ વિચારણા થતી નથી. પંખી પોતાની સગવડથી રડે છે તો સંસારના જીવો પોતાની સુખ સગવડ સુવિધા સાતા જતી રહે છે, એટલે મરનાર જનારની પાછળ રડે છે, વિચારે છે, બાકી કંઈ વિલાપ કરતા નથી. પોતાનું ગયું તેથી વિલાપ કરે છે. સંસારનું સ્વરૂપ પરમકૃપાળુ દેવે આ નમી રાજર્ષિના મુખે પહેલે જ ધડાકે પહેલાં જ પ્રશ્નના જવાબમાં આપી દીધું છે. આ એક સમજાય તો બાકીનો 10 તો વિસ્તાર છે. 11 પ્રશ્નોથી ઇન્દ્ર મહારાજ આ રીઝવે છે. 11 લાલચ આપે છે, લોભામણી વાત કરે છે, પ્રશ્નો પૂછે છે અને આજ્ઞા કરે છે, પણ રાજા એકના બે થતા નથી. વિપ્ર, પણ આજો, અગ્નિ અને વાયુના મિશ્રણથી તારું નગર, તારું અંતઃપુર, તારું અને મંદિરો બળે છે, માટે તું ત્યાં જા અને અગ્નિને શાંત કર. ચાલો હવે પંખીડાને ઝાડપાનની ચિંતા ન હોય તો તારી રાણી જ્યાં રહે છે ત્યાં અંતઃપુર અને વળી તારા મંદિર અને વળી બીજું બધું જે કંઈ છે તે બળે છે, નગર આખું બળે છે. કે છે આખી નગરી બળે એટલે ચિંતા થાય જ, અને ઘરના બળે રાણી અંતઃપુર બળે છે અને વળી મંદિર એટલે ઘર ને ધર્મ બધું જાય છે, એટલા માટે કહે છે
કે હવે તું વિચાર કર અથવા તો સંસારમાં પાછો આવ. શું જવાબ આપશે? કિસકે સાજન કિસકે પૂત, જીવ એકાકી તું અબધૂત, જીન પૂજલે જીન પૂજલે, સાચી એક જીન રાજ કી સેવ, બાકી સબે પરભાવ કી સેવ. પરભાવ થાય છે અને પરભવ થાય છે, સાચું તો જીન પૂજલે જીન પૂજલે. પૂજામાં સુંદર મૂક્યું છે વાર ભાવમાંની પૂજામાં. તો હવે નમીરાજ શ્રી જવાબ આપે છે, હે વિપ્ર, મિથિલા નગરીના તે અંતઃપુરના અને તે મંદિરોના દાજવાથી મારું કંઈ પણ દાજતું નથી. જેમ સુખોત્પત્તિ છે તેમ હું વર્તું છું, એ મંદિર આદિકમાં મારું અલ્પ માત્ર પણ કાંઈ નથી. મેં પુત્ર સ્ત્રી આદિકના વ્યવહારને છાંડ્યો છે, એટલે કે છોડ્યો છે. મને એમાંનું કંઈ પ્રિય નથી અને અપ્રિય પણ નથી. પ્રિય નથી એટલે આપણા જેવા તરત કહે તો બધા વાલામાંથી વેરી થઈ ગયા હશે, એટલે છોડી દીધું હશે ઘરબાર સંસાર. તો એમ નથી, પ્રિય પણ નથી અપ્રિય પણ નથી. આ બેલેન્સનો માર્ગ, આ મધ્યસ્થતા, આ તટસ્થતા, આ સાક્ષી ભાવ, આ દૃષ્ટા ભાવ. સમયસારજીની ભાષામાં કુંદકુંદાચાર્યજીના શ્રીમુખે શું આવે તો કે 201 અને 202 નંબરની ગાથા. અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને તે સર્વ આગમ ધર ભલે પણ જાણતો નહીં આત્મને. પછી તરત જ અનુસંધાનમાં બીજી કડી, નહીં જાણતો જ્યાં આત્મને, અનાત્મ પણ નહીં જાણતો તે કેમ હોય સુદૃષ્ટિ જે જીવ અજીવને નહીં જાણતો. પહેલી ગાથા જ વિચારીએ કે અણુ માત્ર પણ રાગાદિનો સદભાવ વર્તે જે હને, ગમે તેટલી મોટી વાત કરતા હોય, ગમે તેટલી વિચારણા કરી હોય, પણ અણુ માત્ર જેટલો પણ રાગાદિકનો સદભાવ હોય, રાગ વગેરે ભાવોનું અસ્તિત્વ હોય. રાગાદિક ભાવો એટલે શું? તો કે રાગ, દ્વેષ, અજ્ઞાન વગેરે બધાનો સરવાળો મોહ. એટલે અણુ માત્ર પણ જો હોય તો એને કંઈ આગમધર ભલે હોય, શાસ્ત્ર વાંચનારો ભલે હોય, ગમે એવો સૂત્રપાઠી હોય, પણ એણે મૂળ મુદ્દો જ ન જાણ્યો, માયલો જ ન જાણ્યો, જાણતો નહીં નિજ આત્મને, એટલે એ ચાલે નહીં. પછી પાછું કહી દીધું કે નહીં જાણતો જો આત્માને, જે આત્માને જ જાણતો નથી તો પરાત્માને અથવા તો આત્મા સિવાયનો અનાત્મા એટલે કે જળ પદાર્થને તો ક્યાંથી જ જાણે. પોતાને ન જાણે તો એ પરને જાણે નહીં, પોતાના પર પોતાનો પ્રકાશ નથી તો બીજાને પ્રકાશમાં લાવી શકે નહીં, તો એને કંઈ સમ્યક દૃષ્ટિ કયો જતો નથી, સુદૃષ્ટિવાન કયો જતો નથી. એને જીવ અજીવ બંનેને જાણવું જોઈએ, જીવાજીવનું જ્ઞાન હોવું જોઈએ, જળ ચેતનનું જ્ઞાન હોવું જોઈએ. એકને જાણતા બીજું જણાય જ છે, પણ નથી જાણ્યો એકને તો બીજું પણ જણાતું નથી, માટે એને કોઈ સમ્યક દૃષ્ટિ કહેતા નથી. એટલે રાગાદિક પણ સદભાવ નહીં હોવો જોઈએ, અણુ માત્ર પણ નહીં હોવો જોઈએ. અહીંયા પ્રશ્ન થાય કે સમ્યક દૃષ્ટિને તો રાગનો સદભાવ હોય છે, તો ત્યાં કહી દીધું છે કે સમ્યક દૃષ્ટિને રાગાદિક સદભાવ હોય છે, પણ અનંતાનુબંધી અને મિથ્યાત્વ એ ગયા છે, એટલે દર્શન મોહની પ્રકૃતિ ક્ષય કે ઉપશમ થઈ છે, એટલે એને એ રીતે અનંત સંસારનું કારણ ન હોવાથી અબંધ કયો છે. બાકી એને રાગાદિક હોય છે, અંશે પણ હોય છે, પણ અહીંયા તો કહી દીધું છે કે રાગાદિનો સદભાવ વર્તે તે આત્મને જાણતો નથી, આગમધર ભલે હોય. તો અહીંયા કહી દે છે કે આમાં મારું જરી કંઈ બળતું નથી અને મારું કાંઈ થતું નથી, મારું કાંઈ જતું નથી. આ દશાને આપણે પણ ઈચ્છીએ છીએ કે આપણું કાંઈ બળતું નથી. જનક વિદેહીની વાતમાં આવે છે કે તારી મિથિલા નગરી બળે છે, તો જનકજી કહે છે મારું કાંઈ બળતું નથી, પરિસભામાં ધર્મસભામાં બેઠા છે, મારું કાંઈ બળતું નથી, મારું હોય તો બળે ને, મારું કાંઈ નથી. જેના રોમે રોમે આગ લાગે એ પણ એમ કહે કે આ દેહ મારો નહીં, ગજ સુકુમાર ઇત્યાદિ કોઈ પણ, તો પછી આ પુરુષો તો કહે ને હું અહીં બેઠો છું, નગરી બહાર છે, દુનિયા બહાર છે, શહેર બહાર છે, મને શું લાગે વળગે છે, હું તો મારા આત્મપ્રદેશોમાં વસું છું વગેરે વગેરે. વિપ્ર કહે છે, ચોથો પ્રશ્ન આવી ગયા કે હે રાજા, તારી નગરીને સઘન કિલ્લો કરાવીને, પોળ કોઠા અને કમાડ ભોગળ કરાવીને અને શતગની ખાઈ કરાવીને ત્યાર પછી જજે. વિપ્ર બ્રાહ્મણ કે હે રાજા, તારી નગરીને તું સઘન કિલ્લો પોળ કોઠા અને ભોગળ કરાવીને જજે અને શતગની ખાઈ, કેટલી બધી વસ્તુ કહી, પછી તારે રાજપાટ છોડવું હોય તો છોડજે. સઘન કિલ્લો એટલે જેવો તેવો કિલ્લો તો હોય જ, પણ જેવો તેવો ન ચાલે, બરાબરનો કિલ્લો. 12 વર્ષ યુદ્ધ ચાલે કે 22 વર્ષ ચાલે, પણ કિલ્લાની કાંકરી ન ખરે એવો તું પ્રચંડ અને એકદમ જ મજબૂત કિલ્લો તું બાંધજે. પછી પોળ કરજે, પછી કોઠા કરજે. પછી કોઠા એટલે શું? કિલ્લાના કોઠા એટલે બીજું કાંઈ નહીં પણ કિલ્લાનો બુરજ કહીએ તે. અને પછી કમાડ, કમાડ એટલે સૌરાષ્ટ્રમાં જે બોલાય છે બારનું, કપાટ કહીએ, કપાટ કમાડ બારનું.
અને ભોગળ. ભોગળ બોલીએ એટલે વિચાર થાય કે શું, તો કે જે આગળીઓ કહીએ છીએ. ઘણા આગળીયામાં આજે સમજે એવા નથી, પણ બે બારણાને બંધ કરવા માટે જે નકુચો કહીએ, આગળીઓ કહીએ કે આગળ કહીએ, કે જેથી કરીને એ ખોલ બંધ કરવું હોય તો એ ખોલવો જ પડે, એનું નામ જ આગળીઓ, તો એ ભોગળ કહેવાય. ભોગળ બોલીએ એટલે ભૂગોળ અને ભાગોળ બોલાઈ જાય, પણ ભૂગોળ ભાગોળની વાત નથી, અહીંયા ભોગળની વાત છે. તો ક્યાંક કિલ્લો વગેરે બરાબર કરજે, પછી હજી અધૂરું હોય તો શતકની ખાઈ કરાવીને ત્યાર પછી જજે. શતકની ખાઈ કોને કહેવાય? શત એટલે સો, જ્ઞ એટલે હણવું. એક સાથે સો માણસોનો ઘાત થઈ જાય, સો જીવોનો ઘાત થઈ જાય તેવી ખાઈ, ઊંડો ખાડો, અતિશય ઊંડો ખાડો, કે એક ધડાકે એક સેકન્ડમાં સો માણસો એમાં પડીને મરી જાય, પ્રાણ છોડીને. એટલે કે યુદ્ધ ખેલાતા હોય ત્યારે આવી બધી યુક્તિ પ્રયુક્તિ સ્ટ્રેટેજી વ્યૂહરચના બધી હોય છે, તો એ પણ તું કરાવીને જશે. કિલ્લાની મજબૂતી માંગી છે અને પછી શતકની ખાઈ. અને એ જમાનામાં શતકની નામનું એક શસ્ત્ર આવતું, એને અડાડતા વેંત જ, મુકતા વેંત કે અડાડતા વેંત જ એકી સાથે સો જીવનો ઘાત થઈ જાય, સો માણસો મરી જાય. એક બે ત્રણ નહીં પણ એકી સાથે સોનો ઘાત થાય, તું ત્યાર પછી જજે. નમીરાજ, હેતુ કારણ કારણ પ્રે, એટલે કે હેતુ કારણથી પ્રેરાઈને. દરેક જવાબમાં કૌંસમાં મૂક્યું છે હેતુ કારણથી પ્રેરાયેલા, એમાં જ જવાબ મૂકેલો છે, ફૂટનોટમાં મૂક્યું છે. હે વિપ્ર, હું શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીને, સંવરરૂપી ભોગળ કરીને, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ, શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, વચનયોગરૂપ ખાઈ કરીશ, કાયાયોગરૂપ શતગ્નિ કરીશ, પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ, ક્રિયા સમિતિ રૂપ પણસ કરીશ, ધીરજરૂપ કમાલ સાવાની મુઠ્ઠી કરીશ, સત્યરૂપ ચાપ વડે કરીને ધનુષ્યને બાંધીશ, તપરૂપી બાણ કરીશ, કર્મરૂપી વેરીની સેનાને ભેદીશ. લૌકિક સંગ્રામની મને રુચિ નથી, હું તો માત્ર તેવા ભાવ સંગ્રામને ચાહું છું. આ લૌકિક સંગ્રામની વાત કરી કે કિલ્લો આવો રાખજો ને, કમાડ આવા રાખજો ને, શતકને ખાઈ કરજો ને, પોળ આવીને, કોઠા આવાને, ભોગળ આવીને, મને એમાં રસ નથી. એ તો સ્થૂળ દૃષ્ટિએ દ્રવ્ય સંગ્રામ છે, હું કંઈ દ્રવ્યથી લડવામાં માનતો નથી. મારે તો ભાવ સંગ્રામ જોઈએ છે. તો ભાવ સંગ્રામમાં હું શું કરીશ? તો કે શુદ્ધ શ્રદ્ધારૂપી નગરી કરીશ. નગરીનું નામ જ શુદ્ધ શ્રદ્ધા, જેવી તેવી શ્રદ્ધા નહીં, અડગ શ્રદ્ધા નહીં, પણ શુદ્ધ શ્રદ્ધા. શુદ્ધાત્મા ના ઉપયોગ સિવાય કે શુદ્ધાત્માના ભાવ સિવાય શુદ્ધ શ્રદ્ધા આવી શકતી નથી, બંને એક જ છે. એટલે કે શુદ્ધ ભાવની નગરી, શુદ્ધ ઉપયોગની નગરી કરીશ, સંવરરૂપી ભોગળ કરીશ, કર્મો આવતા કર્મોને અટકાવી દઈશ એટલે ભોગળ કરીશ, આગળીઓ મારી દીધો, ક્ષમારૂપી શુભ ગઢ કરીશ. ગઢ કિલ્લો કેવો કરીશ? તો કે ક્ષમા, ક્ષમા એ જ મોક્ષનો ભવ્ય દરવાજો છે, કિલ્લો છે, ગઢ છે. અને શુભ મનોયોગરૂપ કોઠા કરીશ, કોઠા પણ કેવા કરીશ, સ્ટ્રેટેજી કેવી ગોઠવીશ? તો કે બધા મારા શુભ મનોયોગ મળે, શુભ ભાવ વડે મન શુદ્ધ કરો તેવું કરીશ, વચન યોગરૂપ ખાઈ કરીશ. ઊંડી ખાઈ તો હશે, ખાણ તો હશે, પણ વચન યોગ એવો પ્રવર્તાવીશ. પછી કાયા યોગરૂપ શતગ્ન કરીશ, કાયાને એવી હું શતગ્નિ બનાવી દઈશ, કમાન જેવી કાયા, જેમ કહીએ તેમ સો સો અવગુણ કે દોષ હશે, ઢગલાબંધ દોષ કે પાપ મારી કાયાના કાયાના યોગથી, કાયોત્સર કરવાથી હું એને પાડી નાખીશ, ભણી નાખીશ. પરાક્રમરૂપી ધનુષ્ય કરીશ, ધનુષ્ય તો વાપરીશ પણ પરાક્રમરૂપી શૂરવીરતાવાળું, એવો ફોટો જોઈએ, એવો પોઝ આપીએ તો પણ એમ થઈ જાય કે હો સુરાતન આવી જાય, કે જાણે તીર કાંટું ચોડવાના હોય, ધનુષ બાણ લગાવવાના હોય. તો કે હું પરાક્રમ ફોરવીશ, વીરતા દાખવીશ, ઇરિયા સમિતિ રૂપ પણજ કરીશ. એની પણજ લગાવવાની ચડાવવાની હોય તો કે ઇરિયા સમિતિ, હાલતા ચાલતા જે કંઈ જીવજંતુ હણાય છે તેનું પણ ધ્યાન રાખીશ, યત્ન કરીશ, એટલે ઇરિયા સમિતિપૂર્વક હું વર્તીશ. એટલે કે પંચમહાવ્રત તો છે જ, એમાં ઇરિયા સમિતિ રૂપ પણજ કરીશ. ધીરજરૂપી કમાન સાવાની મુઠ્ઠી કરીશ. મુઠ્ઠી કેવી? મુઠ્ઠીમાં શું રાખીશ? તો કે ધીરજરૂપી કમાન જાળવાની, અહીંયા સાહવાની એટલે પકડવાની, સાહસ કરવાની, જાળવાની એ અર્થ થાય છે. સત્યરૂપી ચાપ વડે કરી ધનુષ્યને બાંધીશ. ધનુષ્યને બાંધવું કેવી રીતે? તો કે સત્યરૂપી ચાપ હશે. તપરૂપી બાણ કરીશ અને કર્મરૂપી વેરીની સેનાને ભેદી દઈશ. આ રીતે બધા જ વિશેષણો સદગુણો મૂક્યા છે, પણ હું ભાવ સંગ્રામ ભાવથી ખેલી લઈશ, ભાવ યુદ્ધ કરવા માંગુ છું. વિપ્ર, હે રાજા, શિખરબંધ ઊંચા આવાસ કરાવીને, મણિકંચનમય ગવાક્ષાદી મુકાવીને, તળાવમાં ક્રીડા કરવાના મનોહર મહાલય કરાવીને પછી જજે. હવે પછી કહે છે કે ઘર બાંધવાની વાત આવી, રાજદરબારને કોઠામાં માન્યો ને કિલ્લામાં માને નહીં,
તો કે શિખરબંધ ઊંચા આવાસ એટલે મોટા મહેલ જેવડા ઘર, મોટા મહેલ તો હોય જ, પછી મોટા મહેલ જેવડા મકાન હોય, તો કે સામાન્ય રીતે એક બે ત્રણ માળ સુધી મોટું મકાન કહેવાય, મકાન ગૃહ મોટું મકાન, બે માળવાળું, ત્રણ માળવાળું, સાત કે તેથી વધુ માળવાળું મકાન થાય તો એને શિખરબંધ આવાસ કહેવાય. આ શાસ્ત્રોક્ત વ્યાખ્યા છે, એમાં સાત માળનું દૃષ્ટાંત મૂકેલું છે. સાત કે તેથી વધુ જેટલા માળ હોય તેને શિખરબંધ ઊંચા આવાસ. ત્રણ માળનું મકાન કરીને શિખર કરી દઈએ તો એ શિખરબંધ મકાન મહાલય કહેવાતું નથી. મણિકંચન મેં ગવાક્ષ, ગવાક્ષ કહેતા રવેશ, જરૂખો, અગર તો છજું, એમાં પણ મણિ અને કંચન, સોના મોતી માણે જે કયો તે બધા બરાબર મુકાવીને જજે. અને પછી તળાવમાં ક્રીડા કરવા માટે એટલે આજની ભાષામાં સ્વિમિંગ પૂલવાળા ઘર, મહેલ મહેલ બધું બનાવીને જજે. નમીરાજ, તે જે જે પ્રકારના આવાસ ગણાવ્યા તે પ્રકારના આવાસ મને અસ્થિર અને અશાશ્વત જણાય છે, માર્ગના ઘરરૂપ જણાય છે. તે માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે અને જ્યાં સ્થિરતા છે ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. તે જેટલા મને મહાલય કે મહેલ કે આવાસ ગણાવ્યા છે એ તો બધા કેવા છે, અસ્થિર છે. આજે આના હોય ને કાલે બીજાના હોય, આજે હોય ને પતોડી નાખે. આપણે જિંદગીમાં જોઈએ છીએ કે 5-50 વર્ષમાં જાતે જ જોઈએ છીએ કે ઇમારતને પાછી જમીન દોસ્ત કરી નાખે છે, બીજું બનાવે છે, મકાનને તોડી ફોડી નાખે છે, મોટું કરવું છે. ઇવન મંદિરજી દેરાસરજી પણ કેટલીક વખત તોડી ફોડીને મોટા થતા હોય છે. તો આમાં શાશ્વત રહ્યું શું, સ્થિર ક્યાં રહ્યું? આપણી આંખ સામે આપણી જિંદગીમાં બંધાતું અને જમીન દોસ્ત થતું જોતા હોય ત્યાં શું? તો કહે છે માર્ગના ઘર જણાય છે. આ બધા મકાન મહાલય અસ્થિર છે, અશાશ્વત છે, અને માર્ગના ઘર છે ત્યાં. માર્ગ એટલે શું? તો કે સંસાર માર્ગના ઘર જણાય છે. આ તો સંસાર વધારે તેવા છે, આ ભવ ભ્રમણ વધારે તેવા છે. માર્ગ મૃગ એટલે શોધવું. આખો મૃગ હોય તો હરણ, અને મૃગ ક્રિયાપદ તરીકે હોય અડધો હોય, શ્રીમદ લખીએ તેમ અડધો દ એમ અડધો ગ એટલે ક્રિયાપદ હોય, તો મૃગ એટલે શોધવું, ખોજવું. અહીંયા મૃગ ઉપરથી જ માર્ગ આવ્યો છે, તો માર્ગ એટલે સીધો સાધો અર્થ રસ્તો કહીએ, પંથ કહીએ, રોડ કહીએ આપણી ભાષામાં, તે બધા માર્ગ છે. પણ સાથે સાથે માર્ગ કહેતા જ પરિભ્રમણ અને માર્ગ કહેતા જ સંસાર, એ પણ એનો અર્થ થાય છે, એ સમજવા જેવું છે. ભ્રમણ પથ કયો? પથ તો ખરો પણ ગોળ ગોળ ચાર ગતિમાં ફરવાનો છે તે સંસાર, ભ્રમણ પથ. અને કોઈક વખત મળ માર્ગ છે એને પણ માર્ગ કહેવાય છે, કે માર્ગે વહેતું થાય છે એટલે મળમૂત્રને જવાનો રસ્તો, તો એના માટે પણ માર્ગ શબ્દ વપરાય છે, માત્ર જાણવા માટે. તો અહીંયા માર્ગ શું? તો કે સંસાર માર્ગના બહુ પરિભ્રમણના ઘર ગણાય છે. અને જેને સંશય હોય, શંકા હોય કે હું ઘરે નહીં પહોંચું, મારું ડેસ્ટિનેશન જે છે, ગંતવ્ય સ્થાન છે, ત્યાં હું નહીં પહોંચું તો રસ્તામાં રોકાવવું પડે, આવાસ કરવો પડે, હોલ્ટ લેવો પડે, એટલા માટે જેને બાંધવું હોય તે બાંધે. મારું ઠેકાણું તો ઉપર સિદ્ધશિલા છે, મુક્તિશિલા છે, મને શાશ્વત સનાતન ધામમાં જવું છે, મને કંઈ આવા અસ્થિર અશાશ્વત સંસારમાં રહેવું નથી. જેને સંશય છે, જેને શંકા છે, જેને ભય છે તે બાંધે, રસ્તા પર પડાવ નાખે, મુકામ કરે. એ મુકામ કરવા માટે મકાન બાંધે તો બાંધે, મને રસ નથી. મારો રસ્તો તો સીધો છે, હાઈવે છે, ધોરીમાર્ગ છે, અને સમય માત્રમાં, એક સમયમાં હું અહીંથી સિદ્ધશિલા પર પહોંચી જઈશ જ્યારે કર્મનો ક્ષય થઈ જશે ત્યારે. માટે મારે કોઈ એવા મકાન માલિક કોઈના માટે બાંધવા નથી, અને મારા માટે પણ બાંધવા નથી. એટલે તે જે ગણાવ્યા તે તો માર્ગના ઘરરૂપ, એટલે આવું સમજાય છે કે સંસાર માર્ગના અને પરિભ્રમણના રસ્તા છે, તેમાં મારે મુકામ કરવો નથી. માટે જ્યાં સ્વધામ છે, જ્યાં શાશ્વતતા છે, જ્યાં સ્થિરતા છે, ત્યાં હું નિવાસ કરવા ચાહું છું. વિપ્ર, એ ક્ષત્રિય શિરોમણિ અનેક પ્રકારના તસ્કરના ઉપદ્રવને ટાળીને નગરીનું એ દ્વારે કલ્યાણ કરીને તું જજે. તું તો જતો રહીશ, પણ પછી ચોર, તસ્કર, બારવટિયા વગેરે આવશે. તસ્કર કહેતા ચોર, તો એ ઉપદ્રવને કોણ ટાળશે? માટે એ ઉપદ્રવ ન થાય એ તું વિચારીને જજે. પાછું સંબોધન કેવું છે? ક્ષત્રિય શિરોમણિ, ક્ષત્રિયોમાં શ્રેષ્ઠ છો, ચૂડામણી છો, મુખ્ય છો, શ્રેષ્ઠ નાયક છો, તેવા ક્ષત્રિય તને કહું છું. નમીરાજ, હે વિપ્ર, અજ્ઞાનવંત મનુષ્ય અનેકવાર મિથ્યાદંડ કરે છે, દે છે. ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂતગલ તે લોકને વિશે બંધાય છે, અને ચોરીના કરનાર જે ઇન્દ્રિય વિકાર તેને કોઈ બંધન કરી શકતું નથી. તો પછી એમ કરવાનું શું છે? અવશ્ય જરૂરત શું છે?
અજ્ઞાની મનુષ્ય અજ્ઞાન હોવાથી અનેક પ્રકારના દંડ દે છે, તે ખોટી સજા છે. એટલે કે આત્મા પોતે જ પોતાના કર્મ એટલે કે ભાવ વડે દંડાય છે, એટલે 24 દંડકમાં એનું પરિભ્રમણ છે. અહીંયા દંડ એટલે શિક્ષા, સજા અને કર્મનો દંડ ભોગવે છે તે. પણ ચોરીના નહીં કરનાર જે શરીરાદિક પૂતગલ, તે લોકને વિશે બંધાય છે. શરીરાદિક પૂતગલ કોઈ ચોરી જાય છે? એ પોતે ચોરી કરે છે? કરતા નથી. જીવ આત્મા કંઈ ને કંઈ શુભાશુભ ભાવ કરે છે, એટલે કર્મ પૂતગલ વર્ગણા એનો ધર્મ બજાવે છે. એટલે એ ઉઠીને ઉડીને આપણી પાસે આવે છે, આપણને ચોંટે છે કર્મરૂપે, કર્મરસથી કરીને મલિન છું. બાકી એ કંઈ ચોરી કરતી નથી, પોતે ચોરી કરતી નથી, એ તો એના સ્વભાવમાં સ્વરૂપમાં જ છે, એનો રોલ ભજવે છે. પણ તો પછી ચોરી ના કરનાર એવા આત્મા, તો કે જે ઇન્દ્રિય વિકાર, તેને કોઈ બંધન કરી શકતું નથી. ચોરી ના કરનાર જે ઇન્દ્રિય વિકાર, તો ઇન્દ્રિય પોતે ખરાબ નથી, એમાં થતો વિકાર એ શું કરે છે? તો કે એ પણ કંઈ ચોરી કરતા નથી, એ પોતાની રીતે પરિણમે છે, વિભાવ પરિણતિ છે, એ એની રીતે વર્તે છે. તો એમાં આપણે શું લેવા દેવા છે? આત્મા કંઈ કરતો નથી, બહુ ઊંચો સિદ્ધાંત એમાં મૂકી દીધો છે. સમય સારજીની કોઈક ગાથાથી આપણે ક્યારેક સમજીશું. તો કે એમ આત્મા બંધાતો નથી, આત્માને બંધ ભાવ એ રીતે લાગતો નથી, એ રીતે આશ્રવ નથી. એ કર્મ આત્મા કદાચ ચોર છે. કઈ રીતે ચોર છે? પોતાના નિજ ભાવમાં ન રહેતા પરભાવનું ગ્રહણ કર્યું, એટલે ત્રણ ભુવનમાં મોટો અપરાધી, મોટો ચોર થયો. કે પરદ્રવ્યને પરભાવને ગ્રહણ કર્યા, વિચાર કર્યા અને એમાં રહ્યો અને એમાં રત થયો, મગ્ન થયો, એટલે એ ચોર થયો. પણ આ ભૂતગલ કંઈ ચોર નથી, એ તો એની રીતે છે. બોલાવીએ છીએ અને આવે છે અને ચોટે છે, એ તો એનો ધર્મ બજાવે છે, ફરજ બજાવે છે. માટે કહે છે, મારે કંઈ ચોરનો ઉપદ્રવ ટાળવાની જરૂર નથી, એની રીતે જે થવાનું હોય તે થાય છે, એમ કહેવું છે. પછી વિપ્ર પૂછે છે, હે ક્ષત્રિય, જે રાજાઓ તારી આજ્ઞા અવલંબન કરતા નથી અને જે નરાધિપો સ્વતંત્રતાથી વર્તે છે, તેને તું તારે વશ કરીને પછી જજે. તારા હાથ નીચે, તારી સત્તા નીચે જે કંઈ બધા આજ્ઞામાં છે, રાજા, નાના રાજા, મોટા રાજા બધા, અને નરાધિપ એટલે પણ રાજા જ, તો એ તો યથેચ્છ વર્તે છે, સ્વતંત્રતાથી વર્તશે. તું જશે એટલે વધારે સ્વતંત્ર થશે અને સ્વચ્છંદ કરશે, તો એને પણ તું વશ કરીને જજે. નમિરાજ, 10 લાખ સુભટને સંગ્રામને વિશે જીતવા એ દુર્લભ ગણાય છે. સુભટ એટલે બહાદુર યોદ્ધો, લડવૈયો. તો કે એને જીતવા દુર્લભ ગણાય છે, તો પણ એવા વિજય કરનારા પુરુષો અનેક મળી આવે. 10 લાખ યોદ્ધાને તો જીતી આવે, સૈન્યને જીતી લે છે, પણ એક સ્વ આત્માને જીતનાર મળનાર અનંત દુર્લભ છે. પોતાના આત્માને જીતી લે, વશ કરી દે, આત્માના અનુભવે અને આત્માને જ વશ થઈને રહે, એવા તો જગતમાં દુર્લભ જ છે, અનંતકાળથી દુર્લભ છે, આજે પણ દુર્લભ છે. એ તે 10 લાખ સુભટથી વિજય મેળવનાર કરતા એક સ્વાત્માને જીતનાર પુરુષ પરમ ઉત્કૃષ્ટ છે. આત્મા સંઘાતે યુદ્ધ કરવું ઉચિત છે, બહિર્યુદ્ધનું શું પ્રયોજન છે? જ્ઞાનરૂપ આત્મા વડે ક્રોધાધિક આત્માને જીતનાર સ્તુતિપાત્ર છે. પાંચે ઇન્દ્રિયોને, ક્રોધને, માનને, માયાને તેમજ લોભને જીતવા દોયલા છે. જેણે મનોયોગાધિક જીત્યું તેણે સર્વ જીત્યું. એક જીએ જીએ પંચ, પંચ જીએ જીએ 10. એક આત્માને જીતતા 5 ઇન્દ્રિયો જીતાય છે. 5 ઇન્દ્રિયો જીતાય છે એટલે 4 કષાયો જીતાય છે. એટલે એક મન જીતતા, આત્મા જીતતા, 5 ઇન્દ્રિયો, 4 કષાય અને 10મો મન કયો કે આત્મા કયો. એકને જીતતા 10એ 10 જીતાય છે. નૃપતિ જીતતા જીતીએ દળપુર ને અધિકાર. રાજાને જીતી લીધો હોય એટલે એની નગરી, શહેર, એની વસ્તુ, એનો રાજદરબારથી માંડીને બધું જ વ્યક્તિનું જીતનારનું ગણાય છે. તો આત્મા જીત્યો, તેણે બધું જીતી લીધું. બહારથી લડવાનું પ્રયોજન શું છે? બહિર્યુદ્ધનું પ્રયોજન જ શું છે? જ્ઞાનરૂપી આત્મા વડે ક્રોધ વગેરે કષાયને જીતી લેવાના છે, 5 ઇન્દ્રિયોને જીતી લેવાના છે. જેણે મનોયોગાદિક જીત્યું તેણે સર્વ જીત્યું, એમ ચંદ્રાચાર્યજી યાદ આવે. તેમણે અમનસ્ક યોગ મૂક્યો છે. મન હોવા છતાં મન પાસેથી કામ ન લેવું, જે કેવલી પ્રભુ માટે કહેવાય છે તે, કે સંગની પંચેન્દ્રિય પણ ખરું ખરું, પણ મન હોવા છતાં મનનો રોલ નથી, મન પાસેથી કંઈ કામ લેતા નથી. આત્માનો ઉપયોગ આત્મામાં જ રાખે છે, રહે છે, સ્વાભાવિક રીતે રહે છે, ત્યાં ઉપયોગનો પ્રયોગ પણ કરવો પડતો નથી. તેવી દશા તો તે મનોયોગ જીત્યો કહેવાય. એટલે 5 સમિતિ, 3 ગુપ્તિનું પાલન કરતાં કરતાં છેવટે મન પણ વશ કરે છે, બરાબર વશ કરે છે, મન વચન કાયના યોગ પણ વૃદ્ધિ દે છે. વિપ્ર, સમર્થ યજ્ઞો કરી, શ્રમણ તપસ્વી બ્રાહ્મણાદિકને ભોજન આપી, સુવર્ણાદિક દાન દઈ, મનોજ્ઞ ભોગ ભોગવી, હે ક્ષત્રિય તું ત્યાર પછી જજે.
શ્રમણ, તપસ્વી, બ્રાહ્મણ વગેરેને ભોજન, સુવર્ણનું દાન દાન કોણ કરશે? દાનેશ્વરી, રાજેશ્વરી જતા રહીએ તો કે આ બધાને ભોજન કોણ આપશે વગેરે વગેરે, તો તું ત્યાર પછી જજે. નમીરાજજી, મહિને મહિને જો 10 લાખ ગાયના દાન દે તો પણ તે 10 લાખ ગાયના દાન કરતાં સંયમ ગ્રહણ કરીને સંયમને આરાધે છે તે વિશેષ મંગળ પ્રાપ્ત કરે છે. સંયમને આરાધે છે, સંયમનું દાન નહીં, દીક્ષાનું દાન નહીં, સંયમની આરાધના. એક એક મહિને જો 10-10 લાખના ગાય આપના દાન કરો, એ વખતે ગાયનું દાન વધારે થતું, એ જમાનો હતો એટલે તેનું ઉપમા આપી છે, અને તેના કરતાં પણ સંયમ ગ્રહણ કરે તો તેનું વિશેષ મંગળ, વિશેષ કલ્યાણ, વિશેષ સુખ પ્રાપ્ત કરે છે. વિપ્ર, નિર્વાહ કરવા માટે ભિક્ષાથી સુશીલ પ્રવ્રજ્યામાં અસહ્ય પરિશ્રમ વેઠવો પડે છે, તેથી તે પ્રવ્રજ્યા ત્યાગ કરીને અન્ય પ્રવ્રજ્યામાં રુચિ થાય છે, માટે એ ઉપાધિ ટાળવા તું ગૃહસ્થાશ્રમમાં રહી ઔષકાદિક તપમાં રહેજે, તત્પર રહેજે, હે મનુષ્યના અધિપતિ, હું ઠીક કહું છું. ગૃહાશ્રમને સર્વોત્કૃષ્ટ આશ્રમ કહ્યો છે વેદાંતમાં, ગૃહાશ્રમને સૌથી વધારે ઊંચો કહ્યો છે, કેમ કે એ આશ્રમ છે તો બીજા આશ્રમનું પાલન પોષણ થાય છે. ગૃહાશ્રમ છે તો બ્રહ્મચારીજીના પણ જન્મ થાય છે. બ્રહ્મચર્ય આશ્રમ પાડનારા બ્રહ્મચારી, બ્રહ્મચારીના જન્મ કેવી રીતે થયા? ગૃહાશ્રમ હોય તો થાય, એટલે ગૃહાશ્રમ વખણાયો છે, વખણાયો છે. અને ત્યાર પછી વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ, તો એમાં પણ ગૃહાશ્રમી વધારે હોય, સારો હોય તો વાનપ્રસ્થ થાય ને તો સંન્યસ્તાશ્રમ થાય, તો તે અપેક્ષાએ ત્યાં એને વધારે કહ્યું છે સારું. તો અહીંયા ઇન્દ્ર મહારાજા વિપ્રવેશે એમ કહે છે કે તો તું ઉપાધિ ટાળી દે, દીક્ષામાં તો બહુ બધા સંકટ હોય, આપત્તિ વિપત્તિ આવે, પરિસર ઉપસર્ગ આવે તો પરિશ્રમ વેઠવો પડે, એના કરતાં તું એ પ્રવજ્યા મૂકીને બીજી પ્રવજ્યા લે. એટલે સંસારમાં એમ જ કહે છે ને, એ દીક્ષા જ છે ને, સંસારનો ભાર સહન કરવો વધારે વસમો છે, ગૃહાશ્રમમાં રહીને કલ્યાણ કરવું વધારે વસમું છે, તો તું ગૃહસ્થાશ્રમમાં આવી જા અને પછી ઔષધ વગેરે સંયમની આરાધના કરજે. કેટલીક વખત જીન દીક્ષા છોડીને તામલી તાપસની જેમ તાપસ દીક્ષા લેવાનું પણ કહી દે છે કે તું સંન્યાસી થા, તાપસ થા, પણ જીન દીક્ષા છોડી દે એ વધારે વસમી છે, વધારે વિકટ છે. તો અહીંયા ના કહે છે, નમીરાજજીનો જવાબ સુંદર છે. હે વિપ્ર, બાલ અવિવેકી ગમે તેવા તપ કરે, ઉગ્ર તપ કરે, પરંતુ સમ્યક શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મની તુલ્ય ન થાય. એકાદ કલા તે 16 કળા જેવી કેમ ગણાય? એક આનોને 16 આના, એક રૂપિયાના 16 આના થતા તો એક ચંદ્રની કળા 16. પછી તત્વજ્ઞાન ધર્મરૂપી ચંદ્ર હોય કે સૂર્યચંદ્રવાળા ચંદ્ર હોય, પણ કળા તો બંનેની 16 છે, તો આપણે અગાઉ વાત થઈ ગઈ છે. તો 1 અને 16ની સરખામણી થાય, 16મો ભાગ થાય. તો અહીંયા તો આવી રીતે દીક્ષા ન લઉં અને ગૃહસ્થાશ્રમમાં રહું તો સમ્યક શુદ્ધ ધર્મ એટલે કે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન જેમાં છે તે ધર્મ, અને સમ્યક ચારિત્ર ધર્મ, એટલે ત્રણેય લઈ લીધા. સમ્યક દર્શન જ્ઞાન લખવાની બદલે કૃપાળુદેવ વિચારણા માટે શું લખે? સમ્યક શુદ્ધ ધર્મ. ધર્મના 2 ભાગ પડે, શુદ્ધ ધર્મ, ચારિત્ર ધર્મ. એટલે જ્ઞાન દર્શનની પ્રાપ્તિ તો છે, પછી જેટલા પણ અણુવ્રતનું પાલન કરતો જાય છે અથવા તો અવિરતી સમ્યક દૃષ્ટિ છે વગેરે છે, પણ ચારિત્ર નથી, દીક્ષા સંયમ સર્વસંગ પરિત્યાગ નથી, તો તે આંશિક ત્યાગ છે, પેલો સર્વવિરતી છે. એ રીતે પણ ભાગ પડે અને સારી ભાષામાં શ્રુત ધર્મ અને ચારિત્ર ધર્મ, એટલે એ રીતે એની સરખામણીમાં આ આવી શકે એમ નથી. 1 કળા અને 16 કળા જેટલો ફરક છે. ઉગ્ર તપ કરે તો પણ એની તોલે આવી શકે, એની શું કામ ના આવી શકે તો વિચારવા જેવું છે. ઉત્તરાધન જે સૂત્રના 9મા અધ્યાયમાં એટલે આ જ અધ્યાયમાં એના મુખ્ય જે કેવડાવે છે તે કે માસે માસે તુજો બાલો કુસક ગણમ તું ભૂંજયે નસો સુયવરે ખાય ધમ્મસ કલમ અગઈ સોલસીમ. કલમ અગઈ સોલસીમ એટલે 16 કળાની 1 કળાનો ભાગ પણ નથી. માસે માસે તુજો બાલો વિચારવા જેવું છે. બાળ તપ છે એટલે અજ્ઞાની નથી કહેતા, પણ આપણને બાળજીવો કહે છે. હે બાળજીવો, હે અજ્ઞાનીઓ, અજ્ઞાની કૌંસમાં, તમે સમ્યક દર્શન વિના તપ કરો છો તો એ બાળ તપ છે, અજ્ઞાન તપ છે, જ્ઞાનપૂર્વક આરાધેલું તપ નથી, એ ગણાતું નથી. માટે 1 માસ ખમણના પારણે 2જું માસ ખમણ શરૂ થાય. માસે માસે બાલે વિચારવા જેવું છે. 1 વખત માસ ખમણ કરીને પછી છૂટું મોઢું એમ નહીં. માસ ક્ષમણ એટલે 30 દિવસના ઉપવાસ કર્યા, માત્ર પાણી વાપર્યું હોય તે જૈનના ઉપવાસ છે તે. ત્યાર પછી પારણામાં કુસક ગમતું ભૂંજય, કુશાગ્ર, કુશ કોને કહેવાય? તો કે દાબળો, જેણે જોયું છે એક જાતનું ઘાસ એકદમ પાતળી શાર્પ સૂક્ષ્મ તીક્ષ્ણ એની અણી હોય, તો કે એ અણી ઉપર જેટલો ખોરાક રહીએ તેટલો,
સોય નથી કીધી અહીંયા, સોયના નાકા કરતાં પણ જેની અણી સૂક્ષ્મ છે, પાતળી છે, તે કુશ અને કુશગમ કુશકું કહીએ છીએ. અહીંયા તો કુશ જ કહ્યું છે, તો કે દાબળો ઘાસ એની અણી એના ઉપર જેટલું અન્ન રહે એટલું જ વાપરવાનું, અને પાછું બીજું માંસ ખમણ લેવાનું કરવાનું. તો એક એક માંસ ખમણના પારણે આટલો જ આહાર વાપરવાનો, અને આનાથી જેટલું ખવાય તેટલું. માનો કે ચમચી વાપરતા હોઈએ તો ચમચી આખી, એમાં પણ નાની મોટી ઘણી સાઈઝ આવે, ટીસ્પૂન ટેબલ સ્પૂન એમ નહીં, પણ એ ઘાસની અણી જેટલું અથવા તો એ કુશ અગ્ર એના અગ્રભાગ ઉપર અણીથી તું જેટલું ખાઈ શકે તેટલું. એટલે સમજવાનું છે, તુલના કેવી આપી છે કે આથી પાતળું ઓછું કંઈ હોઈ શકે જ નહીં. તલભાર જવભાર લખવાની બદલે અહીંયા કુશગમ કીધું, એ નહીં જવું કહેવાય કે મોઢું બગાડ્યું કે સ્વાદ્યું ચાખ્યું, બાકી કાંઈ જ નહીં. એટલે કે માસ ખમણ કરતા જાય તો પણ તે સમ્યક દર્શન નથી, તો તે અજ્ઞાન તપ છે, બાળ તપ છે, તો એની સાથે આ તુલના થઈ શકે તેવું નથી. દસમો પ્રશ્ન આવે છે, અહો ક્ષત્રિય, સુવર્ણ મળી મુક્તાફળ વસ્ત્રાલંકાર અને અશ્વાદિકની વૃદ્ધિ કરીને પછી જજે. તું સોનું મળી મુક્તાફળ એટલે મોતી, અને વસ્ત્ર અલંકાર વસ્ત્ર આભૂષણ ભૂષણ ઘરેણા અને અશ્વ ઘોડા એ બધાની વૃદ્ધિ કરીને પછી જજે. હવે આ બાહ્ય પરિગ્રહની વાત આવી કે આટલું તું વધારીને જજે, તું જાય તો ખરો પણ બધાનું પાછળથી જોઈને સંભાળીને જજે. આપણી જ વાત લાગે કે પાછળના શું કરશે, વાપરનારા માટે મૂકી જઈએ, માટે આ બધું તું વ્યવસ્થા કરીને જજે. નમીરાજ, મેરુ પર્વત જેવા કદાચિત સોના રૂપાના અસંખ્યાત પર્વત હોય તો પણ લોભી મનુષ્યની તૃષ્ણા છીપતી નથી, કિંચિત માત્ર તે સંતોષ પામતો નથી. તૃષ્ણા આકાશના જેવી અનંત છે, ધન સુવર્ણ ચતુષ્પદ ઇત્યાદિ સકળ લોક ભરાય તેટલું લોભી મનુષ્યની તૃષ્ણા ટાળવા સમર્થ નથી, લોભની એવી કનિષ્ઠતા છે. માટે સંતોષ નિવૃત્તિ રૂપ તપને વિવેકી પુરુષો આચરે છે. કેવું કહી દીધું છે, લોભ તૃષ્ણા ને ત્યાગ કરવા કીધું છે. મેરુ પર્વત જેટલા સોના રૂપાના અસંખ્યાત પર્વત, મેરુ પર્વત જ 1,00,000 જોજનનો લાંબો પોળો ઊંડો જે હોય તે, અને 3 લોકની વચ્ચે આવેલું છે. મેરુ પર્વત સોનાનો પર્વત કહેવાય છે, અને એવા અસંખ્યાત પર્વત હોય એમ કહે છે સોના રૂપાના. જે મેરુ પર્વતની પ્રદક્ષિણા 99 ગ્રહ કરે છે તે મેરુ પર્વતની વાત છે. જ્યોતિષકાયના ગ્રહો દરરોજ પ્રદક્ષિણા કરે છે તે, તો કે એ પણ જેને પ્રદક્ષિણા લે છે એવો મેરુ પર્વત, મહાન પર્વત, સોનાનો પર્વત, એવા અસંખ્યાત સોના રૂપાના પર્વત થાય, પણ તૃષ્ણા છીપતી નથી. તૃષ્ણા નામ જ એવું છે, તૃષ્ણા તરસ છીપે નહીં તે, તો પછી એ કોઈ દિવસ સંતોષ પામે નહીં. એટલે આપણે સમજી શકીએ છીએ કે આકાશ જેવી અનંત કયો, ગમે તેવી કયો, પણ આપણને જ્યાં સુધી ભાસે નહીં કે હું તૃષ્ણાવંત છું અને મારે છોડવા યોગ્ય છે, ત્યાં સુધી કાંઈ જ પ્રયોજન સરતું નથી, હેતુ સરતો નથી. સંતોષરૂપી ધન કે નિવૃત્તિ ન આવે ત્યાં સુધી કાંઈ થતું નથી. જબ આવે સંતોષ ધન, સબ ધન ધૂલ સમાન. એક વખત નિર્ણય લઈ લેવો જોઈએ, ફેંસલો આવી જવો જોઈએ કે સંતોષ તે સંતોષ અને તે જ અમૃત છે, અને તો જ આનંદનું અમૃત પીશ, આત્માના આનંદનું, જ્ઞાનનો અનુભવ, આનંદ અને હું પી શકીશ, વાપરી શકીશ, નહીંતર એ મને મળી શકે તેમ નથી. એટલે લોભની એવી કનિષ્ઠતા છે, લોભને બાપડો કહી દીધો, વિચારો કહી દીધો, અધમ હલકો નીચો વિચારો. સૌથી વધારે પાપ લોભથી થાય, લોભ પાપનો પિતા, મિથ્યાત્વ સૌથી વધારે ખરાબ, અને પછી કષાયમાં લોભ તે સર્વ પાપનો પિતા, સર્વ પાપનો જનક, સર્વ પાપનો બાપ તે લોભ. લોભને થોભ ન હોય, લોભ ક્યારેય અટકતો નથી, લોભનું કામ જ એ છે, પણ વિવેક જેને કરવો છે તે આચરી શકે છે, લાવી શકે છે. છેલ્લો પ્રશ્ન 11મો છે. વિપ્ર કહે છે, હે ક્ષત્રિય, મને અદ્ભુત આશ્ચર્ય ઉપજે છે કે તું છતાં ભોગને છાંડે છે, પછી અછતાં ભાવકામ ભોગને વિશે સંકલ્પ વિકલ્પ કરીને અણાઈશ, માટે આ સઘળી મુનિત્વ સંબંધીની ઉપાધિ મૂક, છોડ દે. શું છોડવાનું કહે છે કે મુનિપણું છોડી દે, કે અત્યારે તને આટલા કામ ભોગનું અસ્તિત્વ છે, છતાં ભોગ છે, છનાછની છે, ધનાધની છે, કેટલા બધા પાંચે ઇન્દ્રિયના વિષયમાં તું પાવરધો છે, વાપરી શકે એમ છે, સમર્થ છે, જોવાની છે, અને આ બધું ભોગવી શકે એમ છે, વળી તારી સમક્ષ બધી જ ભોગ સાધન સામગ્રી છે અને હતી ખરેખર, તો કે બધું હોવા છતાં તું છોડી દે છે. જ્યારે નહીં હોય છોડી દઈશ, ત્યારે અછતાં જે અસ્તિત્વમાં નથી, તારી સમક્ષ, તારી પાસે, તારી કને, તારી ઘરમાં કે તું જ્યાં રહીશ ત્યાં,
આ બધી સાધન સામગ્રી ત્યારે નહીં હોય અને ત્યારે તને સંકલ્પ વિકલ્પ વધારે થશે. અને આ પણ વિવરાણી બધા આપતા જ હોય છે, સંસારમાં જાણીએ છીએ કે અત્યારે માનતા નથી, સમજતા નથી, પણ નહીં હોય ત્યારે ખબર પડશે. અત્યારે ભળિયા ભંડારે કોઠાર ભર્યા છે, ઉપવાસ વગેરે કરો છો, તપશ્ચર્યા કરો છો, દુઃખી થાવ છો, પછી ખરેખર કોક વાર નહીં હોય ત્યારે શું જમશો? પણ આપણે બીવા જેવું નથી, આપણે આપણી રીતે આચરતા જોઈએ છીએ અને વાપરતા જોઈએ છીએ. તો ઉપાધિ મૂકી દેવા જેવી નથી. અને આશ્ચર્ય થાય છે, આ છેલ્લો 11મો સવાલ પાછો ફેંકી દીધો છેલ્લો ઇન્દ્ર મહારાજે વિપ્રના વેશમાં. નમીરાજજી, કામ ભોગ છે તે શલ્ય સરખા છે, કામ ભોગ છે તે વિષ સરખા છે. શલ્ય કહેતા સૂળ કે કાંટો અને વિષ કહેતા ઝેર. જો આપણને આટલું લાગી જાય, પાંચે ઇન્દ્રિયના વિષય આવા લાગી જાય કે સૂળને કાંટાની જેમ ભોંકાતા લાગે, એની બદલે આપણને ગમે છે કે ઊંઘ તો ગમે, જમવું તો ગમે, પીવાનું તો મન થાય, લેવાનું તો મન થાય, વાપરવાનું મન થાય, ત્યાં જ આપણે ભૂલી જઈએ છીએ કે જરૂરિયાત જુદી વસ્તુ છે, મન થાય તે જુદી વસ્તુ છે. અને તે પ્રમાણે રાગ દ્વેષ કર્યા કરીએ છીએ તો સૂળ સરખા લાગે, આપણને ઇન્દ્રિયના વિષયો કાંટા જેવા લાગે, કામ ભોગ વિષ સરખા લાગે કે ઝેર જ છે. એ વાપરતી વખતે કદાચ અમૃત જેવો સ્વાદ કોઈને લાગતો હોય તો ભલે, પણ એ ઝેરનું જ ઝાડ છે અને પરિણામમાં પણ દુઃખ અને ઝેર જ છે. એટલું જીવ સમજતો નથી. કામ ભોગ છે તે સર્પની તુલ્ય છે, સાપ જેવો કહી દીધો છે. સાપથી ડરે, સાપને કોઈ ઘરમાં રાખે નહીં, સાપને પાળે પોષે નહીં, તેવી રીતે કામ ભોગને કરવા જેવા રાખવા જેવા નથી, પણ જીવ સમજતો નથી. સાપથી ડરે છે તો કામ ભોગ વિષય ભોગનો પણ ડર રાખવો જેવું છે. કામ કહેતા કોઈ પણ કામના ઈચ્છા અને ભોગ કહેતા તેને ભોગવવું, માણવું, આનંદવું અથવા તો તેને વાપરવું, તો કોઈ પણ વસ્તુને લાગુ પડે છે, માત્ર વિષય વાસનાને લાગુ પડતું નથી. તો પાંચ ઇન્દ્રિયના વિષયના ભોગમાં તો આપણું પ્રવર્તન છે. તો જેની વાંચનાથી જીવ નરકાદિક અધોગતિને વિશે જાય છે, તેમજ ક્રોધે અને માને કરીને માઠી ગતિ થાય છે, માયાએ કરી સદગતિનો વિનાશ થાય છે, લોભ થકી આ લોક પરલોકનો ભય હોય છે, માટે હે વિપ્ર, એનો તું મને બોધ ન કર. ક્રોધમાન માયા લોભ તો અધોગતિ દુર્ગતિમાં જ લઈ જાય છે, માટે એનો લોભ કે તું મને રાખવાનું કે બોધ કરવાનું તારે જરૂર નથી. તું મને આવું ન શીખવાડ, આપણી ભાષામાં કે આવું ઊંધું મને શીખવાડીશ નહીં. મારું હૃદય કોઈ કાળે ચડનાર નથી, આમાં મિનમેખ નથી. હું અડગ છું, હું અચલ છું, હું નિષ્કમ છું, હું મેરુ પર્વત જેટલો અડગ છું. મેરુ તો ડગે પણ મન જેના ના ડગે, બ્રહ્માંડ પડી જાય તો પણ કાંઈ અસર થાય એમ નથી. મિથ્યા મોહિનીમાં અભિરુચિ ધરાવનાર નથી. જાણી જોઈને ઝેર કોણ પીવે? જાણી જોઈને દીપક લઈને કુવે કોણ પડવા જાય? હાથે કરીને, હાથમાં દીવો હોય, હાથે લઈ દીવો તરી કહો કોને કુવે પડવું ગમે? માટે વિચારો માનવી કે વિષયથી શું થાય છે. જાણી જોઈને વિભ્રમમાં કોણ પડે? જાણી જોઈને કોઈ કૂવામાં પડે નહીં. હું મારા અમૃત જેવા વૈરાગ્યનો મધુર રસ અપ્રિય કરી એ ઝેરને પ્રિય કરવા મિથિલા નગરીમાં આવનાર નથી. કોના ઘરને, કોના બારને, કોના માતને, તાતને, સ્વજન મેં છોડ્યું તે છોડ્યું, તે હવે મારે કોઈ લેવા દેવા નહીં, નિસ્બત નહીં, કોઈ સંબંધ નહીં. પડી જાવ તોય ભલે અને નવું નિર્માણ થઈ જાય તોય ભલે, કોઈ લેવા દેવા નથી. કેટલું બધું કહી દીધું છે આમાં. મહર્ષિ નમીરાજની સુદૃઢતા જોઈ શક્રેન્દ્ર પરમાનંદ પામ્યો. શક્રેન્દ્ર એનું જ આસન ચડે, પહેલાં દેવલોકના ઇન્દ્ર, સુધર્મા સ્વામી જેમ કહીએ ગણધર્મા, એવી રીતે અહીંયા સુધર્મા દેવલોક છે અને એના શક્રેન્દ્ર છે તે. પરમ આનંદ પામ્યો પછી બ્રાહ્મણના રૂપને છાંડીને ઇન્દ્ર પ્રાણાપણાને વૈક્રિય કર્યું, એટલે કે હું બ્રાહ્મણ નથી, હું ઇન્દ્ર છું, અને રૂપ વિકુર્વીને વૈક્રિય કર્યું અને રૂપ ચેન્જ કર્યું, ડ્રેસ ચેન્જ કરે તેમ પોતાનું અસલ્ય જાહેર કરી દીધી કે હું વિપ્ર નથી, બ્રાહ્મણ નથી, હું ઇન્દ્ર હતો છું અને તારી પરીક્ષા કરવા આવ્યો હતો. વંદન કરીને મધુર વચને પછી તે રાજેશ્વરની, રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. રાજા ઋષિ, રાજા હતો તે ઋષિ થયો એટલે રાજર્ષિ. રાજર્ષિમાં પણ જે શ્રેષ્ઠ છે, સર્વોત્તમ છે, પહેલો નંબર છે, તો કે રાજર્ષીશ્વરની સ્તુતિ કરવા લાગ્યો. એ મહાયશસ્વી, મોટું આશ્ચર્ય છે કે તે ક્રોધને જીત્યો, આશ્ચર્ય તે અહંકારનો પરાજય કર્યો, આશ્ચર્ય તે માયાને ટાળી, આશ્ચર્ય તે લોભ વશ કીધો, આશ્ચર્ય તારું સરળપણું, આશ્ચર્ય તારું નિર્મમત્વ, આશ્ચર્ય તારી પ્રધાન ક્ષમા, આશ્ચર્ય તારી નિર્લોભતા. હે પૂજ્ય, તું આ ભવને વિશે ઉત્તમ છું, પરભવને વિશે ઉત્તમ હોઈશ, કર્મરહિત થઈને પ્રધાન સિદ્ધ ગતિને વિશે પરવરીશ.
ઇન્દ્ર મહારાજા જાણે આશીર્વાદ આપતા હોય. પરીક્ષા લેવા આવ્યા હતા એટલે પરિણામ તો આપવું પડે, એટલે રિઝલ્ટ આપી દીધું કે તમે પહેલા નંબરે પાસ તો ખરા પણ સિદ્ધ ગતિમાં જઈ જશો, મોક્ષે જશો, આ ભવે જ જશો. આશ્ચર્યકારક આનંદ છે એ વિચારવાનું છે કે તારી પાસે આટલું બધું હોવા છતાં તે ક્રોધમાન માયાલોભ જીત્યા, તારી પાસે બધી સાધન સામગ્રી હોવા છતાં તારી સરળતા કેવી છે, તારી નિર્લોભતા કેવી છે, એમ બધું વખાણ્યું છે. આપણને 213મો પત્ર યાદ આવી જાય પરમ કૃપાળુ દેવનો, વચનામૃતજીમાં મૂકેલો, કે આટલી બધી સમર્થતા છતાં જેને કંઈ પણ સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, ગર્વ નથી, ગારવ નથી, પોતાપણું નથી, એવા આશ્ચર્યની પ્રતિમારૂપ સત્પુરુષને અમે ફરી ફરી નમસ્કાર રૂપે સ્મરીએ છીએ, એટલે કે નામ રૂપે સ્મરીએ છીએ, નમસ્કાર કરીએ છીએ. ત્યાં આશ્ચર્યની પ્રતિમા લખ્યું છે કૃપાળુદેવે કે શું કામ આશ્ચર્યની પ્રતિમા છે સત્પુરુષ, તો કે આવા સત્પુરુષ, કૃપાળુદેવા સત્પુરુષ કે સ્પૃહા નથી, કોઈ જ અપેક્ષા નથી, જગતમાંથી કાંઈ જોઈતું નથી, હે ઈચ્છા દુઃખમૂલ જબ ઈચ્છા કા નાસ્તભ મીટે અનાદિ ભૂલ, એવી સ્પૃહા નથી, ઉન્મત્તતા નથી, કોઈ જાતનો ઉન્માદ નથી, આટલું હોવા છતાં કોઈ અસ્થિરતા આવી ગઈ નથી કે ઘેલું લાગ્યું નથી, ગાન પણ આવ્યું નથી, વિભ્રમ થયો નથી, પોતાપણું નથી, આપોપું નથી, ગર્વ નથી, ગારવ નથી, કોઈ અભિમાન નથી, અહંકાર નથી કે આવા કાળમાં મારા જેવો કોઈ નથી, એમ નથી. ઓન ધ કોન્ટ્રારી કૃપાળુદેવ એમ લખે છે, વિપરીત કાળમાં એકાકી હોવાથી ઉદાસ કે આવો બીજો કોઈ મને સમકક્ષ મળતો નથી કે ચડિયાતો મળતો નથી, એટલે ઉદાસ. તો એ પુરુષે અહીંયા પણ આશ્ચર્યની પ્રતિમા લખનાર તો પરમ કૃપાળુદેવ જ છે, ત્યાં 213માં આશ્ચર્યની પ્રતિમા અહીંયા નમી રાજર્ષિને મૂક્યું છે. પ્રભુશ્રીજીની યાદ આવે, પ્રભુશ્રીજી એક વખત પત્રમાં એમ લખ્યું છે પરમ કૃપાળુદેવને કે હે પરમ કૃપાળુદેવથી માંડીને ઘણા વિશેષણ છે 108 કેથી વધારે, અને પછી કે નમી રાજાની સ્તુતિ ઇન્દ્ર મહારાજે તો કરી, ઇન્દ્ર મહારાજાને તો સ્તુતિ કરતા આવડતું હતું, તો શક્રેન્દ્ર મહારાજે નમી રાજર્ષિની સ્તુતિ કરી, મને તો એવી સ્તુતિ કરતા આવડતું નથી, આ જીવને કાંઈ આવડતું નથી, મારી પાસે શબ્દો નથી, મને કંઈ આવડતું નથી. પ્રભુશ્રીજીનો આ એક પેટર્ન વર્ડ હતો, એક વાક્ય, મને કંઈ આવડતું નથી કે હું કાંઈ જાણતો નથી એવી રીતે. અને પછી તો કે નમી રાજર્ષિની સ્તુતિ કરનારો ઇન્દ્ર હતો એટલે એને આવડ્યું, અને વળી સામે નમી રાજર્ષિ હતા એટલે રાજા હતા પણ પછી ઋષિ હતા, મુનિ હતા, તો એ મુનિપણામાં એવો વૈભવ હોય અથવા તો એવો એને આત્માનો વૈભવ હોય અને વૈભવથી ઉદાસ હોય એ સમજાય છે કે જેથી એણે છોડી દીધું, સર્વસંગ પરિત્યાગી હતા. તો સાધુપણામાં, મુનિપણામાં તો એવા આશ્ચર્યની પ્રતિમા જેવી દશા હોય, પણ હે પરમ કૃપાળુ દેવ તમે તો પૂરેપૂરા વેપારી છો, વ્યવસાયમાં છો અને મહામોહમયમાં નિવાસ કરો છો, છતાં પણ આવે અડગ છો, તો હું આપને નમસ્કાર કરું છું. જે ઇન્દ્ર મહારાજના ભાવ હતા નમી રાજર્ષિ પ્રત્યે એ જ મારા ભાવ છે, હું આપને એ રીતે સ્તુતિ કરું છું, એમ કરીને પત્ર પૂરો કરે છે. આ બે લીટી માટે જ પત્ર લખ્યો છે, આગળ એટલા વિશેષણ, પાછળ એટલા વિશેષણ પણ. અને અહીંયા વાત નીકળી એટલે કહી દઉં કે શક્રેન્દ્ર મહારાજે જ નમોથુણમની રચના કરી છે. નમોથુણમ, અરિયંતાણું, ભગવંતાણું, આયગરાણી વગેરે છે તે શક્રેન્દ્રે કરેલી સ્તુતિ છે. એમાં ભગવંતના, અરિયંતના જે કહ્યું તે પ્રભુના વિશેષણ જ છે, બીજું કાંઈ નથી. એવા વિશેષણો કેવી રીતે આવડે, પણ ઇન્દ્ર મહારાજે સ્તુતિ કરેલી છે. તો આપણે સમજી જવાનું છે, એવી સ્તુતિના અંતે કહે છે કે તે તું સિદ્ધ ગતિને વિશે પરવરીશ એટલે ચાલતો થઈશ. આપણે દરરોજ પરવારીએ છીએ નિત્યકર્મથી, ત્યારે વિચાર આવે કે આ સંસારમાં તો પરવારી જઈએ છીએ નિત્યકર્મથી, પણ આખા સંસારથી સંસાર ભાવનો ઉલાળ્યો ક્યારે કરીશું અને ક્યારે સંસાર ભાવથી પરવારી જઈને સિદ્ધના માર્ગે પરવરીશ, પરવરવું એટલે ચાલવું, ચાલતી પકડવી. એ રીતે પ્રદક્ષિણા કરતા કરતા શ્રદ્ધા ભક્તિએ તે ઋષિના પાદાંબુજને વંદન કર્યું. પછી તે સુંદર મુકુટવાળો શક્રેન્દ્ર આકાશ વાટે ગયો. પછી ઇન્દ્ર મહારાજા વધુ તો રહી શકે નહીં એટલે પોતાના ઘરે દેવલોકમાં પધાર્યા. પાદાંબુજ કહેતા ચરણ કમળ. હવે પ્રમાણ શિક્ષા, બોધ શું છે કે વિપ્રરાજ નમિરાજનો વૈરાગ્ય તાવવામાં ઇન્દ્રે શું ન્યૂનતા કરી છે, તાવણી કરવામાં, તાવવામાં, ચકાસવામાં, એમાં આવા ઋષિ મુનિનો વૈરાગ્ય ચકાસવામાં કોઈ બાકી રાખ્યું નથી, કશી કમી રાખી નથી, કંઈ કરી નથી. સંસારની જે જે લલુતાઓ મનુષ્યોને ચડાવનારી છે તે લલુતા સંબંધી મહાગૌરવથી પ્રશ્ન કરવામાં તે પુરંદરે નિર્મળ ભાવથી સ્તુતિપાત્ર ચાતુર્ય ચલાવ્યું છે.
છતાં નિરીક્ષણ કરવાનું તો એ છે કે નમિરાજ કેવળ કંચનમય રહ્યા છે. શુદ્ધ અને અખંડ વૈરાગ્યના વેગમાં એમનું વહન એમણે ઉત્તરમાં દર્શિત કર્યું છે કે હે વિપ્ર, જે જે વસ્તુઓ મારી છે એમ કહેવરાવે છે, તે તે વસ્તુઓ મારી નથી. હું એક જ છું, એકલો જનાર છું અને માત્ર પ્રશંસનીય એકત્વને ચાહું છું. અવતરણ ચિહ્નમાં છે એટલે કે નમી રાજર્ષિના મુખે મૂકેલું છે કે હું એક જ છું. તો આપણે વળી બેકલા છીએ? આપણે પણ એ હું એક જ છું એમ રાખવું જ જોઈએ, એમ ભાવવું જ જોઈએ. તો પછી સંગાતની શું જરૂર પડે? બીક શું લાગે? ડર શું લાગે? એકમાંથી બે થવાનું પ્રયોજન શું? વગેરે વગેરે. તો કે હું એક જ છું, એકલો જનાર છું, હું જઈશ તો પણ એકલો જઈશ અને માત્ર પ્રશંસનીય એકત્વને જ ચાહું છું. પ્રશંસનીય એકત્વ. કેટલાક ખરાબ કામ કરવામાં પણ એકલા હોઈ શકીએ છીએ, ત્યારે પણ એમ કહેવાય કે મેં એકલા એકલા જમી લીધું, એકલા એકલા જઈ આવ્યો, એકલું કંઈ અપકૃત્ય કર્યું, ખરાબ કામ કર્યું. તો કે પ્રશંસનીય એકત્વ. એકલા કેટલીક વસ્તુ કરવાની શાસ્ત્રોમાં જ્ઞા પણ છે, એ આપણે અત્યારે લેતા નથી. વિદુર નીતિમાં પણ આવે અને નીતિશાસ્ત્રના કોઈ પણ પુસ્તકમાં આવે કે અમુક વસ્તુ એકલા કરવા જેવી નથી. તો અહીંયા તો પ્રશંસનીય એકત્વને ગાયું છે. આવા રહસ્યમય નમિરાજ પોતાના ઉત્તરને અને વૈરાગ્યને દૃઢીભૂત કરતા ગયા છે એવી પરમ પ્રમાણ શિક્ષાથી ભર્યું તે મહર્ષિનું ચરિત્ર છે. બંને મહાત્માઓનો પરસ્પરનો સંવાદ શુદ્ધ એકત્વને સિદ્ધ કરવા તથા અન્ય વસ્તુઓનો ત્યાગ કરવાના ઉપદેશાર્થે અહીં પ્રદર્શિત કર્યો છે. એને પણ વિશેષ દૃઢીભૂત કરવા નમિરાજ એકત્વ સાથી પામ્યા તે વિશે કિંચિત માત્ર નમિરાજનો એકત્વ સંબંધ આપીએ છીએ. હવે આ નમી રાજર્ષિને એકત્વ ભાવના ભાવવાનું મન કેમ થયું, એ મૂળ ત્યાગનું વૈરાગ્યનું કારણ શું, નિમિત્ત કારણ શું, એની વાત લઈએ છીએ. અને તે પહેલા સમયસરજીની ચોથી ગાથા. સુદ પરિચી દાણો ભૂતા સવસ દસ સવસ કિમ કામ ભોગ બંધ કહા એયત્ત સુવલંબો રમરીણ સુલહો વિહત્તસ. ગુજરાતીમાં શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધની કથા પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવળ સુલભના. આજ સુધી અનંતકાળથી કોઈ પણ જીવે વિષય ભોગ કામ ભોગ તો ભોગવ્યા જ છે. તો કે પાંચ ઇન્દ્રિયના વિષયની કથા તો જૂની જાણીતી અને સ્વાનુભવની છે, વળી અનંતકાળથી છે, અનાદિકાળથી છે. અનંતકાળથી તો ભલે હોય અને આજે પણ છે એમ કહીએ તો ખોટું નથી, પણ પરથી જુદા એવા એકત્વની, આ પર છે અને એથી જુદો હું આત્મા છું અને હું એક જ છું, હું આત્મા જ છું, એકત્વ ભાવનાની ઉપલબ્ધિ એવી તો સુલભ નથી અને તે સુલભ કરવી જોઈએ. એટલે ત્યાં એકત્વ છતાં વિભક્ત અને વિભક્ત છતાં એકત્વ એમ કરીને વાત મૂકી છે. હવે અહીંયા કારણ મૂક્યું છે. એ વિદેહ દેશ જેવા મહાન રાજના અધિપતિ હતા. મિથિલા નગરી એટલે વિદેહ દેશ અને મિથિલા નગરી. અનેક યૌવનવંતી મનોહારિણી સ્ત્રીઓના સમુદાયમાં તે ઘેરાઈ રહ્યા હતા. દર્શન મોહનીયનો ઉદય ન હોવા છતાં એ સંસાર લુપ્તરૂપ દેખાતા હતા. મિથ્યાત્વ નથી તેમ છતાં પણ સંસારમાં હોય તેમ લાગતા હતા. કોઈ કાળે એના શરીરમાં દાહજ્વર નામના રોગની ઉત્પત્તિ થઈ, આખું શરીર જાણે પ્રજ્વલિત થઈ જતું હોય એવી બળતરા વ્યાપ્ત થઈ ગઈ. જેને થાય તેને ખબર પડે, વાંચીએ સમજાતું નથી, સાંભળીએ સમજાતું નથી. આખું શરીર રોમ રોમ બળું બળું થાય એટલે કેવું, આગથી પણ વિશેષ થાય. રોમે રોમે સહસ્ર વીછીની દંશવેદના સમાન દુઃખ ઉત્પન્ન થયું. એક વીછીનો ડંખ સહન થયો નથી, થતો નથી તો રોમે રોમે હજાર હજાર વીછીની ડંખની વેદના. એક રૂંવાડું અને એમાં 1000 વીછીની વેદના કેવી હોય, કેવા ચટકા પડે. તો કે વૈદ્ય વિદ્યાના પ્રવીણ પુરુષોના ઔષધ ઉપચારનું અનેક પ્રકારે સેવન કર્યું પણ તે સઘળો વૃથા થયું. લેશ માત્ર પણ એ વ્યાધિ ઓછો ન થતાં અધિક થતો ગયો. ઔષધ માત્ર દાહજ્વરના હિતૈષી થતા ગયા. જુઓ લખવાની શૈલી કેવી, કે દવા પણ દર્દના સહભાગી થયા, દર્દના પક્ષે જતા રહ્યા, દર્દના પાડોશી થઈ ગયા, દાહજ્વરના હિતૈષી થઈ ગયા. એ દાહજ્વર થયો તો જે તાવ આવતો હતો, જે બળતરા હતી એની બેનપણી થઈને ગઈ દવા, એટલે મારી પાસે ન આવ્યું એના પક્ષે જઈને બેઠી. ઔષધ માત્ર દાહજ્વરના હિતૈષી થતા. કોઈ ઔષધ એવું ન મળ્યું કે જેને દાહજ્વરથી કિંચિત પણ દ્વેષ હોય. કોઈ દવા એવી ન નીકળી કે હું દર્દનો દુશ્મન થાવ પણ દર્દનો મિત્ર થઈને રહ્યો. નિપુણ વૈદો કાયર થયા અને રાજેશ્વર પણ એ વ્યાધિથી મહાવ્યાધિથી કંટાળો પામી ગયા.
તેને ટાળનાર પુરુષની શોધ ચો બાજુ ચાલતી હતી. મહાકુશળ એક વૈદ મળ્યો. તેણે મલયગીરી ચંદનનું વિલેપન કરવા સૂચવન કર્યું. મનોરમા રાણીઓ તે ચંદનને ઘસવામાં રોકાઈ. તે ચંદન ઘસવાથી હાથમાં પહેરેલા કંકણનો સમુદાય પ્રત્યેક રાણી કને ખળભળાટ કરવા માંડી પડ્યો. ચંદન સુખડ ઘસવાનો ઉપાય. એક સ્પેશિયલ ચંદન સુખડ હોવું જોઈએ. આટલો દાજવર હોય અને સુખડ ચંદનની તેમને ખબર ન હોય એવું ન બને. પણ આ મલયગીરી ચંદનનું કોઈએ સૂચવ્યું વૈદરાજે કે પછી લાવવું પડે ને. અત્યારે તો કુરિયર સર્વિસથી તરત આવી જાય. જ્યારે મલયગીરી ચંદનનું પાત લેવા જાય તોય સમય લાગે અને લાવવું પડે, પહોંચાડવું પડે વગેરે. મલયગીરી ચંદન શું હોય તો કે સાઉથમાં આજે પણ છે મલય નામનો પર્વત અને એનું સુખડ કે ચંદન સૌથી વિશેષ વખણાય. મલય પર્વતનું નામ છે એટલે મલયગીરી ચંદન અને પીળું ચંદન કહેવાય. અને એમાં પણ બાવના ચંદન કોઈ વખત પૂજામાં આવે છે તે કે 52 મણ કડકડતું ફણફણતું ઉકળતું તેલ હોય. ફણફણતું ઉકળતું પાણી નહીં તેલ અને 52 મણ તેલ અને એમાં એક જ ટીપું નાનામાં ટીપ નાનામાં નાનું ટીપું કે બિંદુ આ ચંદનનું નાખવામાં આવે તો પાણી તરત જ ઠરી જાય. કેટલી એનામાં શીતળતા અથવા તો પવિત્રતા અથવા તો ઠંડુ કરવાની શક્તિ હશે. બરફ ને નાઇટ્રોજન ને બધું કંઈક આવે ને ઠંડામાં ઠંડુ, એથી ઠંડુ એમને કહેવા જેવું છે કે એવું વાપરવાનું હોય ડોક્ટર્સ વૈદરાજે ત્યારે આ મલયગીરી ચંદન વાપરે. હવે હાથમાં એક બંગડી તો પહેરે નહીં, 6-12 પહેરે. હવે તો કંઈ વધારે દેખાય છે હાથમાં, હાથ જ ન દેખાય એટલી પહેરે. તો ત્યારે કદાચ 4-6-12 તો પહેરી હશે તો અને પાછી ઘણી બધી રાણી અને એ બધી રાણી એક સાથે ઘસવા બેસી ગઈ એટલે કે ખળભળાટ થઈ ગયો. વાસણનો અવાજ આવે તો આ તો બંગડીનો કંકણનો વલયનો તો બધાને ગમે પણ કર્ણપ્રિય લાગવાને બદલે પોતે અપ્રસન્ન હોવાથી દુઃખી હોવાથી જગત આખું દુઃખી લાગે. ચિત્તે પ્રસન્ને ભુવનમ પ્રસન્નમ, ચિત્તે વિષાણમ ભુવનમ વિષાણમ. આપણું મન પેટ દુખતું હોય તો દુનિયા દુઃખી લાગે. આપણે સુખી સંતોષી પ્રસન્ન આનંદિત તો દુનિયા આખી હસતી રમતી લાગે. તો અહીંયા તો આ નમી રાજર્ષિની વાત છે, નમી રાજાની વાત છે. તો એને એકદમ દુખતું જ હતું અને એમાં આ વાત સહન થતો નથી. એટલે કે તમે આ બધું શું કરો છો? કોલાહલથી ઉત્પન્ન થયું. મિથિલેશના અંગમાં એક દાજવરની અસહ્ય વેદના તો હતી અને બીજી આ કંકણના કોલાહલથી ઉત્પન્ન થઈ. ખળભળાટ ખમી શક્યા નહીં એટલે રાણીઓને આજ્ઞા કરી કે તમે ચંદન ન ઘસો, કેમ ખળભળાટ કરો છો? મારાથી એ ખળભળાટ સહન થઈ શકતો નથી. એક મહાવ્યાધિથી હું ગ્રહાયો છું અને આ બીજો વ્યાધિતુલ્ય કોલાહલ થાય છે તે અસહ્ય છે. સઘળી રાણીઓએ એક એક કંકણ મંગળ દાખલ રાખી કંકણ સમુદાયનો ત્યાગ કર્યો. એક સુકન પૂરતું એક બંગડી એક કંકણ રાખ્યું અને પછી બીજી બધી કાઢી નાખ્યું. ખળભળાટ શાંત થયો. નમીરાજે રાણીઓને કહ્યું, તમે શું ચંદન ઘસવું બંધ કર્યું? રાણીઓએ જણાવ્યું કે ના, માત્ર કોલાહલ શાંત થવા માટે એક એક કંકણ રાખી બીજા કંકણ પરિત્યાગી અમે ચંદન ઘસીએ છીએ. કંકણનો સમૂહ હવે અમે હાથમાં રાખ્યો નથી તેથી ખળભળાટ થતો નથી. રાણીઓના આટલા વચનો સાંભળ્યા ત્યાં તો નમીરાજના રોમે રોમ એકત્વ સિદ્ધ થયું, વ્યાપી ગયું અને મમત્વ ટળી ગયું. અરે જાજા મળીએ જાજી ઉપાધિ જણાય છે. આ કાળમાં આટલું વધ્યું, 21મા પત્રનો 95મો બોલ. આ કાળમાં આટલું વધ્યું શું? જાજા મત, જાજા તત્વજ્ઞાનીઓ, જાજી માયા અને જાજો પરિગ્રહ વિશેષ. સાવ સાચી વાત છે. મોર હેડ્સ મોર લાયબિલિટીઝ. વધુ માથા એટલે વધુ જવાબદારી, વધુ ઉપાધિ. જર જમીનને જોરું કજિયાના છોડ બધે જ લાગુ પડે. તો જાજા મળીએ જાજી ઉપાધિ જણાય છે. મારી ભાષામાં કહું, આપણે કહીએ તો કે એક કડે એક ત્યાં સુધી સુંદર અને બગડે બે એટલે બગડે બે, બેથી બધું બગડે. એટલે એક જ શીખવા જેવું હતું અને એક આત્મા પર મુસ્તાક રહેવા જેવું હતું પણ બીજું લઈને જન્મ્યા, દેહ લઈને જન્મ્યા. દેહ તો સાથે જ છે એટલે દેહ ભાવ છે અને એની તો આ બધી કડાકૂટ છે. એટલે બગડે બે એ વાત સાચી છે. હવે જો આ એક કંકણથી લેશ માત્ર પણ ખળભળાટ થતો નથી, કંકણના સમૂહ વડે કરીને માથું ફેરવી નાખે એવો ખળભળાટ થતો હતો. અહો ચેતન, તું માન કે એકત્વમાં જ તારી સિદ્ધિ છે. જેમ એક બંગડી હોવાથી અવાજ કરતો નથી એમ આત્મા પોતે એકલો હોય તો એમાં તારી સિદ્ધિ છે. વધારે મળવાથી વધારે ઉપાધિ છે. સંસારમાં અનંત આત્માના સંબંધમાં તારે ઉપાધિ ભોગવવાનું શું અવશ્ય છે? તેનો ત્યાગ કર અને એકત્વમાં પ્રવેશ કર. જો આ એક કંકણ
હવે ખડભડાટ વિના કેવી ઉત્તમ શાંતિમાં રમે છે. અનેક હતા ત્યારે તે કેવી અશાંતિ ભોગવતું હતું, એવી જ રીતે તું પણ કંકણરૂપ છો. તે કંકણની પેઠે તું જ્યાં સુધી સ્નેહી કુટુંબરૂપી કંકણ સમુદાયમાં પડ્યો રહીશ ત્યાં સુધી ભવરૂપી ખડભડાટ સેવન કરવા પડશે. અને જો આ કંકણની વર્તમાન સ્થિતિની પેઠે એકત્વને આરાધીશ તો સિદ્ધગતિરૂપી મહાપવિત્ર શાંતિ પામીશ. એમ વૈરાગ્યના પ્રવેશમાં ને પ્રવેશમાં તે નવી રાજા પૂર્વજાતિની સ્મૃતિ પામ્યા.